આજે આપણે ધોરણ 10 અને 12માં 4 માર્ક્સમાં પૂછાતો એક પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીશું. ધોરણ 10માં સેક્શન ડીમાં ચેન્જ ધ ટેક્સ એઝ પર કણા કણા આધારે પર ચેન્જ કરવામાં આવે છે, એવી સેમ વસ્તુ ધોરણ 12માં પણ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ સેક્શન 2માં 4 માર્ક્સમાં પૂછાય છે. મોટા ભાગે આ ચેન્જિંગ ધ ટેક્સ એક એક્ટિવ પેસિવ, બીજું જેન્ડર, ત્રીજું ટેન્સના આધારે પૂછાતા હોય છે. તો મિત્રો, આજે આપણે હજી એક વસ્તુ રહી ગઈ મિત્રો, કે એકવચન અને બહુવચન એમ 4 રીતે ચેન્જ ધ ટેક્સ પૂછાતા હોય છે. મોટાભાગે 12મા ધોરણની અંદર, 12થની અંદર એક્ટિવ પેસિવ એન્ડ ટેન્સના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજના આપણા વિડીયોમાં આપણે ટેન્સ આધારિત ચેન્જિંગ આપણે સોલ્વ કરીશું. બીજા વિડીયોની અંદર આપણે બીજા મુદ્દાને લઈને આપણે ચેન્જ કરીશું. વિડીયો પૂરો જોજો મિત્રો, જેથી કરીને તમને પૂરેપૂરો ખ્યાલ આવે. જો ટેન્સમાં જો તમને કંઈક ખબર ના પડતી હોય તો મારા અગાઉના આપેલા વિડીયોમાં તમે જોઈને એના વિશે તમે માહિતી મેળવી શકો છો. તો લેટ સ્ટાર્ટ. પહેલું આપણી પાસે એક પેરેગ્રાફ મેં લખેલો છે. સલોની મેક્સ નાઇસ ટોયઝ, સી પ્રિપેર્ડ ધેમ ફોર પર્સનલ પ્રેઝર, સી ડઝ નોટ સેલ ધેમ, સી ગિવ્સ ધેમ એઝ ગિફ્ટ્સ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તો મિત્રો, પહેલાં આપણે આ ફકરાને સમજીએ કે કયા કાળનો છે. તો હંમેશા ફકરાને ઓળખવા માટે આપણે એના ક્રિયાપદને ધ્યાનમાં લેતા હોય છે, અથવા સમયદર્શક શબ્દોની અંદર. તો પહેલાં આપણે ક્રિયાપદ જોઈએ. તો ક્રિયાપદમાં અહીં આગળ આપણને મેક્સ આપેલું છે. તો આ મેક્સની પાછળ એક એસ લાગેલો છે, એનો અર્થ એ થયો કે આ સાદા વર્તમાન કાળનું આ ફકરો છે. હવે મિત્રો, બીજો જોઈ લઈએ કે બીજી કોઈ જગ્યાએ આપણને દેખાય છે તો પૂરેપૂરો ફકરો આપણને અહીં આગળ બીજું પાછું દેખાયું છે. પ્રિપેર્ડ ઈડી લાગેલું છે, એટલે કે ભૂતકાળનો થયો. ડઝ નોટ વર્તમાન કાળ, ગિવ્સ વર્તમાન કાળ, ગિફ્ટ્સ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. મિત્રો, આજે આપણે આ ફકરાને કઈ કઈ જગ્યાએ પર ચેન્જ કરવાના છે તે પહેલાં અંડરલાઇન કરી દઈએ. પહેલાં આપણે ઓલરેડી મેક્સને ચેન્જ કરવાનું છે, ત્યાર પછી પ્રિપેર્ડ કરવાનું છે ચેન્જ, ત્યાર પછી તો મિત્રો હવે આપણે જોઈએ કે આ ફકરામાં કયા કાળમાં ટ્રાન્સફર કરવાનું છે અથવા કઈ રીતે ટ્રાન્સફર કરવાનું છે. તો આપણને આપેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ, સ્ટાર્ટ લાઇક ધીસ, અને પાછળ આપ્યું છે પ્રથમ લાઇન સલોની હેઝ. અહીં આગળ આપણને સલોની મેક્સ આપ્યું છે અને અહીં આગળ આપણને સલોની હેઝ આપ્યું છે. હવે હેઝ એ કયા કાળનું ટુબીનું રૂપ છે? તો આ હેઝ એ પૂર્ણ વર્તમાન કાળમાં ટુબીનું રૂપ છે. હવે પૂર્ણ વર્તમાન કાળનું આપણે સૂત્ર યાદ કરી લઈએ. તો મેં તમને એ સમય લખાવ્યું હતું કે કરતા વત્તા હેઝ કે હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દો. તો હવે આ ફકરામાં આપણે કરવાનું છે શું? તો કે જે જ્યાં શરૂઆત થાય છે, એટલે કે કર્તાથી શરૂઆત થાય છે, ત્યાં આપણે હેઝ કે હેવનો ઉપયોગ કરી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું છે. એટલે કે સલોની
મેક્સ છે તો અહીંયા આગળ હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃતદ્વંદ મૂકવાનું, ત્યાર પછી સી પ્રિપેર્ડ તો અહીંયા આગળ પણ હેઝ આવશે, ધેમ ફોર પર્સનલ પ્લેઝર સી ડઝની જગ્યાએ આપણે હેઝ કરીશું એવી રીતના, ત્યાર પછી ક્રિયાપદના ભૂતકૃતદ્વંદ આપણે કરીશું. જો ફટાફટ આપણે જોઈએ, સલોની હેઝ, હવે મેકનું ભૂતકૃતદ્વંદ થશે મેડ, સલોની મેડ નાઇસ ટોયઝ. ત્યાર પછી બીજું વાક્ય સી હેઝ, અહીંયા આગળ ઓલરેડી ભૂતકાળ છે પણ આનું ભૂતકૃતદ્વંદ પણ સેમ જ થાય છે એટલે આપણે પ્રિપેર્ડ જ મૂકી દઈશું. સી હેઝ પ્રિપેર્ડ ધેમ ફોર પર્સનલ પ્લેઝર સી ડઝની જગ્યાએ હેઝ નોટ સેલનું ભૂતકૃતદ્વંદ સોલ્ડ ધેમ સી હેઝ ગીવન ધેમ એઝ ગિફ્ટ્સ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તો મિત્રો, ફરી આપણે જોઈ લઈએ કે ક્યાં ક્યાં આપણે ચેન્જ કર્યા. તો જ્યાં જ્યાં ક્રિયાપદો આવ્યા હતા કર્તા સાથે, જ્યાં જ્યાં ક્રિયાપદો આવ્યા ત્યાં આપણે ટુ બીનું રૂપ મૂકી આપણે ત્યાં ચેન્જ કર્યો છે. તો પહેલાં આપણે જોઈએ, હેઝ મેડ આગળ ચેન્જ કર્યું, ત્યાર પછી હેઝ પ્રિપેર્ડ ફોર પર્સનલ પ્લેઝર, ત્યાર પછી નકાર હતું ત્યાં આપણે ડઝની જગ્યાએ હેઝ કર્યું, સેલનું સોલ્ડ કર્યું, ત્યાર પછી ગીવની જગ્યાએ ગીવન કર્યું, એઝ ગિફ્ટ્સ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. તો મિત્રો, આ એકદમ ઇઝી છે, ચાર માર્ક્સ મેળવવા આપણે એકદમ સહેલી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ જો કાર્ડને વ્યવસ્થિત રીતે સમજીએ તો. ઓકે મિત્રો, તો આપણે પાસે બીજું એક ઉદાહરણ છે. સમ પીપલ જોઈન ધ હેરિટેજ વોક, ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ બાય અ લોકલ ન્યૂઝ પેપર, ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ સ્વામિનારાયણ ટેમ્પલ, ઇટ એન્ડેડ એટ જામા મસ્જિદ, પાર્ટિસિપન્ટ્સ ન્યૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ હાર્મોની સાગર ઓફ ધ સિટી, સ્ટાર્ટ લાઈક ધીસ સમ પીપલ જોઈન. તો મિત્રો, અહીં આગળ આપણને સમ પીપલ જોઈન, અહીં આગળ આપણને જોઈન્ડ આપ્યું હતું, અહીં આગળ આપણને જોઈન આપ્યું છે. હવે અહીં આગળ સમજીએ કે કયા કાળમાં ટ્રાન્સફર કરવાનું છે. તો સમ પીપલ કરતા અને ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, એનો અર્થ એ થયો કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું બનાવવાનું છે. તો આ ફકરો શામાં આપેલો છે, તો ક્રિયાપદ કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. જો ભૂતકૃતદ્વંદ આપેલું હોત તો ટુ બીનું રૂપ અવશ્ય હોત, હેઝ કે હેવ હોત અથવા હેડ હોત, પણ અહીંયા આગળ તો ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, માટે આ સાદા ભૂતકાળનું વાક્ય છે અને સાદા ભૂતકાળમાંથી આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો ફકરો આપણને સાદા ભૂતકાળમાં આપેલો છે અને આપણે બનાવવાનો છે સાદા વર્તમાન કાળમાં. તો ક્યાં ક્યાં ચેન્જીસ થશે તે પહેલાં આપણે જોઈ લઈએ. તો મિત્રો,
लेट्स सी, तो क्या क्या आपणे चेन्जिस करवाना छे। तो पहेलो आपणे जे जॉइन छे एनु मूळ क्रियापद मूकवू पड़शे। त्यार पछी इट वॉज ऑर्गेनाइज्ड बाय अ लोकल न्यूज़पेपर। आ आखू वाक्य एक्टिव पेसिवनुं छे, एटले के पेसिव वॉइसमां आ वाक्य छे। इट वॉज ऑर्गेनाइज बाय अ लोकल न्यूज़पेपर। जो आनुं सादुं आपणे फॉर्मेशन करवू होय तो अ लोकल न्यूज़पेपर ऑर्गेनाइज्ड इट, अ लोकल न्यूज़पेपर ऑर्गेनाइज्ड इट, आ जवाब आवे। पण आ पेसिव वॉइस छे माटे आपणे अने पेसिव वॉइसमां ज रहेवा દઈશું, ખાલી આપણે ટુ બીના રૂપને ચેન્જ કરવાનો અહીંયા આગળ રહેશે। ત્યાર પછી ઇટ સ્ટાર્ટેડ, તો આનું પણ આપણે મૂળ ક્રિયાપદ મૂકવું પડશે ફ્રોમ સ્વામિનારાયણ ટેમ્પલ। ઇટ એન્ડેડ, અહીંયા આગળ પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે। પાર્ટિસિપેન્ટ ન્યૂ, તો આનું મૂળ રૂપ મૂકવાનું છે। ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ હાર્મોની શોક ઓફ ધ સિટી। તો લેટ સી કેવી રીતના આપણે ચેન્જીસ થશે। તો જવાબ આપણો બનશે સમ પીપલ, બહુવચન છે માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, બહુવચન છે માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે સમ પીપલ જોઈન ધ હેરિટેજ વોક। ઇટ વોઝની જગ્યાએ હવે આપણે કરીશું અને વર્તમાન કાળમાં ફેરવીશું, એટલે ઇટ સાથે પેસિવ વોઇસ છે માટે ટુ બીનું રૂપ મૂકવું પડશે, અને ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃતમ મૂકવાનું છે। તો છે જ આપણી પાસે ઓર્ગેનાઇઝ્ડ બાય અ લોકલ ન્યૂઝ પેપર। ક્લિયર મિત્રો? એવું પણ બને કે કાર્ડના આધારે ચેન્જ તો આવે, પણ સાથે સાથે અંદર કોઈક વાક્યમાં ટ્વિસ્ટ મૂકી આપે કે જેને આપણે એ પ્રકારે સમજીને કરવું પડે। તો અહીંયા આગળ જુઓ આપણે કે સાદા વર્તમાન કાળની અંદર એ લોકોએ આપણને ટ્વિસ્ટ આપી દીધું કે પેસિવ વોઇસ આપી દીધું। ચાલો ત્યાર પછી ઇટ સ્ટાર્ટ, ઇટ છે ત્રીજો પુરુષ એકવચન, અહીંયા આગળ પેલા પાંચમાંથી કોઈ નહીં એટલા માટે એને સ્ટાર્ટ્સ ફ્રોમ સ્વામિનારાયણ ટેમ્પલ, ઇટ ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને એસ કેસ લગાવીશું, એન્ડ્સ એટ જામા મસ્જિદ। પાર્ટિસિપન્ટ પાર્ટિસિપન્ટ્સ, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, નો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ હાર્મોની ઓફ ધ સિટી। તો મિત્રો આ થયો આપણો જવાબ। હવે ક્યાં ક્યાં ચેન્જ કરીએ જોઈ લઈએ। તો આપણે સમ પીપલ બહુવચન હતું માટે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું, ત્યાર પછી ઇટ હતું પણ એ પેસિવ વોઇસમાં હતું માટે આપણે ખાલી ટુ બીનું રૂપ મૂકી દીધું ઇટ સાથે ઇઝ, ત્યાર પછી ઇટ સ્ટાર્ટ્સ ત્રીજો પુરુષ એક વચન હતું માટે ક્રિયાપદને એસ કે એસ લગાવવું પડે, તો આપણે એસ લગાવ્યો કેમ કે પેલો જે નિયમ છે કે જો કરતાં ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદના અંતે એસ એસ સી એચ ડબલ એસ એક્સ અથવા ઓ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે, પણ આમાંથી કોઈ નહોતું માટે આપણે એસ પ્રત્યય લગાવ્યો। ત્યાર પછી
અહીંયા ઈટ હતું ત્રીજો પુરુષ એકવચન અને ક્રિયાપદ એન્ડેડ હતું તો આપણે એનું મૂળ ક્રિયાપદ કરીને ત્રીજો પુરુષ એકવચન હોવાના કારણે એસ લગાવ્યો પેલો જ નિયમના આધારે. એટ જામા મસ્જિદ પાર્ટિસિપન્ટ્સ નો ક્રિયાપદનું સોરી કરતા બહુવચનમાં હતા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ હાર્મોની શાગ ઓફ ધ સિટી. હવે મિત્રો આપણે આ જ ફકરાને સાદા ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો કેવી રીતના ફેરવાય તો લેટ્સ સી કે સાદા ભવિષ્યકાળમાં આપણે આ ફકરાને આપણે ફેરવવો છે તો શું કરીશું તો સમ પીપલ જોઈન છે તો સમ પીપલ છે એની સાથે આપણે શું મૂકી દઈશું વિલ મૂકી દઈશું તો જવાબ કેવો થશે આપણો સાદા ભવિષ્યકાળમાં આપણે ફેરવવાનું છે કે સમ પીપલ વિલ જોઈન ધ હેરિટેજ વોક. હવે મિત્રો બીજું વાક્ય આપણે પેસિવ વોઇસનું હતું તો ટુ બીના રૂપને આપણે ચેન્જ કરી નાખીશું છું તો ઇટ સાથે શું આવે તો વિલ આવે. ઇટ વિલ ઓર્ગેનાઇઝ્ડ બાય અ લોકલ ન્યૂઝ પેપર ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ સ્વામી નારાયણ ટેમ્પલ. ઇટ એન્ડ્સના બદલે આપણે ઇટ વિલ એન્ડ એટ જામા મસ્જિદ પાર્ટિસિપન્ટ્સ વિલ નો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ હાર્મોની શાગા એટ ધ સિટી. જોયું ને મિત્ર કેટલું સહેલું છે પણ મુદ્દો શું છે આપણે જો ટેન્સને સારી રીતે સમજતા હોય તો કે ક્યાં ક્યાં ચેન્જીસ કરવા હોય એ ટેન્સને આપણે જો સમજતા હોય તો આપણને સારી રીતે ખબર પડે. આપણી પાસે મિત્રો આપણી પાસે સલોની વાળો એક મુદ્દો હતો શું હતું હેઝ હતું. હવે મિત્રો આપણે આને જ આ જ વસ્તુને આ જ ફકરાને આપણે બીજા ટેન્સમાં એટલે કે સમજો કે હેઝ છે તો આપણે આને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવીએ તો કેવી રીતના થશે તો ચાલુ ભૂતકાળનું આપણે પહેલાં સૂત્ર યાદ કરી લઈએ કે શું છે તો કરતા વત્તા હેડ બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આ આપણો મૂળ વસ્તુ છે આટલું યાદ રાખવાનું. તો એ પ્રકારે આપણે કરીશું તો ક્યાં ક્યાં ચેન્જીસ કરવાના થશે તો સલોની હેઝ મેડ છે એને આપણે શું કરીશું તો સલોની હેડ બીન મેકિંગ આ આપણો પહેલો ચેન્જ કર્યો સલોની હેઝ બીન મેકિંગ. બીજું ચેન્જ ક્યાં કરવાનું હતું તો સી હેઝ પ્રિપેર્ડ બરાબર તો આપણે એને શું કરીશું તો સી હેડ બીન પ્રિપેરિંગ છે ને મિત્રો કેટલું સહેલું છે. પછી જે ધેમ ફોર પર્સનલ પ્લેઝર ત્યાર પછી છે સી હેઝ નોટ સોલ્ડ ધેમ તો આ વાક્યને આપણે ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતના થશે તો સી હેડ નોટ બીન
selling them for personal pleasure. Sorry, she has not, had not been selling them. મિત્રો આગળનું વાક્ય છે, she has given them as a gift to her friends and relative. તો આનો જવાબ શું આવશે જો પૂર્ણ ભૂતકાળ આવર ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું તો? તો સી હેઝની જગ્યાએ હેડ કરીશું, હેડ બીન ગીવનનું ગિવિંગ થઈ આઈજીવાળું, ગિવિંગ ધેમ એઝ અ ગિફ્ટ ટુ હર ફ્રેન્ડ એન્ડ રિલેટિવ. તો મિત્રો આ થયું આપણું ટેન્સના આધારિત ચેન્જીસ. હવે આગળના વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવને સમજીને એક્ટિવ પેસિવના આધાર પર કેવી રીતના પેરેગ્રાફને ચેન્જ કરવાનો તે સમજીશું.